મોર્નિંગ. બેઝિકલી હું એક વસ્તુ કહેવા માગું છું કે જેવી પ્રિયાંક દેસાઈ, સૌરભભાઈ અને તમામ લોકોએ જે મહેનત કરેલી એનાથી આજે 11,000 મેમ્બર્સ તો થઈ ગયા છે, પણ આપણે આ આંદોલન કે એરપોર્ટ એ ફેસબુક પર નથી જઈ ગયું, એક લેન્ડ પર જઈ ગયું. એની માટે બહુ બધા કોન્ક્રીટ પ્લાન્સની જરૂર છે. એના પછી આવનારા વીકોની અંદર આપણા જે રૂટ પ્લાન થશે, જે બી કાર્યક્રમો સુરતમાં કરવાના છો આપણે, એના માટે આપ સર્વેનો સહકાર ખૂબ જરૂરી છે. ફેસબુકની અંદર તો મેં જોયેલું છે કે ઘણા લોકો બહુ બધી કોમેન્ટ્સ કરે છે, બહુ જ વાતો કરે છે, અને વાતોની પછી એને જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન લાવવાનું હોય ત્યારે આ બધાની જરૂર બહુ મોટી હોય છે. આવનારા વીકની અંદર આપણે લોકોએ એવું પ્લાન કરેલું છે કે સાઇન કેમ્પેનિંગ થાય, પછી અલગ અલગ માર્કેટ્સની અંદર અલગ અલગ સ્ટ્રીટ પ્લેસ થાય, અને પછી જો જરૂર પડે તો આંદોલન કર્યા વગર કોઈ વસ્તુ મળવાની નથી. અને જો આંદોલન ના કરવું હોય તો હમણાં તક દરેક નેતાઓ, દરેક આઈ થિંક સો ચેમ્બર ઓફ કોમર્સને તમામ લોકોએ આજ તક ઘણી બધી ટ્રાયો કરેલી, મિનિસ્ટર્સને મળવાનું, ઘણા બધા એનજીઓને ટ્રાય કરેલી, એનો કોઈ રિઝલ્ટ હજી તક આવ્યું નથી આપણી પાસે. એટલે આના માટે એકદમ સ્ટ્રોંગ પ્લાન જોવા જોઈએ, એકદમ કોન્ક્રીટ પ્લાન જોવા જોઈએ. એના પછી આપણે આની સામે નહીં બોલીએ, પેલાની સામે નહીં બોલીએ, એનો કોઈ રિઝલ્ટ નથી. જે બી એરપોર્ટની વિરોધમાં હશે એ તમામ લોકોની સામે બોલવું પડશે, પછી સુરતનો નાગરિક હોય કે ઇન્ડિયાનો નાગરિક, કાંઈનો બી નાગરિક હોય, એ તમામ લોકોની સામે બોલવાનું ચાલુ કરશો. એ લોકોની સામે પ્રોટેસ્ટ ચાલુ થશે. એની પહેલાં એરપોર્ટ કે વર્કિંગ એરપોર્ટ મળવું એટલું બધું ઇઝી નથી. મને યાદ છે કે અમે જ્યારે પ્રવીણ નાનાવટી જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હતા ત્યારે પ્રફુલ પટેલને મળવા 7 લોકો જે લોકો ગયેલા હતા, યાદથી 2004ની અંદર કે 2006ની અંદર એમને એવો જવાબ આપેલો હતો કે એરપોર્ટ 2 વર્ષની અંદર વર્કિંગ કન્ડિશનમાં આવી જશે. આ બધા ખોખલા જવાબો છે. DGCA આ છે તે છે, બધી વાતો ખોટી છે. આની સામે લડવું જ પડશે, લડવા સિવાય બીજો કોઈ આની પાસે રસ્તો નથી. અને લડવા માટે જેમ કે કીધું છે બધા કે સ્મૃતિનો મિજાજ નથી હોતો લડવાનો, તો લડ્યા વગર કોઈ વસ્તુ મળે બી હમણાં પરિસ્થિતિ આપણે ખબર છે બધાને કે મળવાની હોય. એટલે એ માટે મારું એક જ માંગ છે કે તમામ લોકો આગળ આવે અને સાથે રહીને લડે અને પોતાનો ટાઈમ આપે આના માટે. કારણ કે મેં જોયું છે કે છેલ્લા 10-15 દિવસથી આ લોકો 5-6 જ રાત દિવસ મહેનત કરતા હોય છે. એ લોકો બધા પોતાનો બિઝનેસ છોડીને આ વસ્તુમાં કરે, કોઈ સ્ટુડન્ટ્સ છે તો કોઈક જોબ કરતું હોય, એ લોકોને સપોર્ટ કરવાની જરૂર છે. હમણાં એ લોકોને કોઈ સલાહ આપવાની જરૂર નથી, કારણ કે આપણી સલાહ તો 2002-2004થી ચાલતી જ આવી હતી. આ સલાહની બદલે એ લોકોની પૂરક બનીને એ લોકોને સપોર્ટ કરીને રોડ પર તો જો રોડ પર તો એ લોકો આવવાના જ છે, અને એ લોકો આવે અને એની જોડે સપોર્ટ કઈ રીતે કરવું એનો એક કોન્ક્રીટ પ્લાન બન્યા છે. એવી મારી અર્પિતભાઈને, પછી ધવલભાઈને, સોનકભાઈને બધાને એક માંગ છે મારી.